ફૂટી ફૂટી બનાવવા માટે આપણને એક કાચા પપૈયાની જરૂર પડશે. આ પપૈયાને મેં ધોઈને સરસ રીતના લૂછી લીધું છે. હવે એની છાલ ઉતારી બીયા કાઢીને એને આપણે ઝીણા ઝીણા પીસ કરી લઈશું. ફ્રેન્ડ્સ, જોઈ રહ્યા છો કે પપૈયાને મેં ઝીણા ઝીણા કટ કરી લીધા છે, એકદમ ઝીણા. હવે આ સરસ રીતના કટ થઈને તૈયાર છે. હવે મેં ગેસ ઉપર એક કઢાઈ મૂકી દીધી છે, એમાં 3 થી 4 ગ્લાસ પાણી ઉકળવા મૂક્યું છે. આ પાણી ઉકળે ત્યાં સુધી આપણે રાહ જોઈ. હવે આ પાણી આપણું ઉકળી ગયું છે, બરાબર બબલ્સ થઈ રહ્યા છે. પપૈયાના પીસ કર્યા છે, આમાં આપણે એડ કરી દઈશું. હવે આ પપૈયાના કટકા બફાઈને તૈયાર છે, તેને આપણે આવાજ બાફીશું. હવે એને પાણી નિતારી લઈશું આપણે. તમે જોઈ રહ્યા છો કે આ કેવા સરસ ટુકડા બફાઈ ગયા છે. એ લગભગ પારદર્શક જેવા થઈ જાય એટલે આપણે સમજી લેવાનું કે આપણા પપૈયાના પીસ બધા બફાઈને તૈયાર છે. હવે એક પેનમાં આપણે 250 થી 300 જેવી ખાંડ લઈશું. આ ખાંડ ડૂબે એટલું જ પાણી લેવાનું છે આપણે. હવે આપણે આ ચાસણી થોડા ફાસ્ટ ગેસ ઉપર થવા દઈશું, જ્યાં સુધી આ પાણી ઉકળે નહીં ત્યાં સુધી. ફ્રેન્ડ્સ, આપણે આને એક તાર કે બે તારની ચાસણી નથી કરવાની, ખાલી ચાસણીમાં ખાંડ ઓગળે અને બબલ્સ આવે ત્યાં સુધી જ આપણે ચાસણી કરીશું. આપણી આ ચાસણી તૈયાર છે. તમે જોઈ રહ્યા છો કે ખાંડ ઓગળી ગઈ છે અને એમાં બબલ્સ પણ આવી ગયા છે. હવે આપણે આ જે પપૈયાના પીસ બાફીને રેડી હતા એ એમાં એડ કરીશું અને બરાબર હલાવી લઈશું. તમે જોઈ રહ્યા છો કે હવે આ ચાસણીમાં બી બબલ્સ થવા માંડ્યા છે અને 5-7 મિનિટ આપણે પપૈયાના પીસ એડ કરે થઈ ગયા છે. એટલે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આ ચાસણી રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યાં સુધી આપણે તેને ઠંડી થવા દઈશું. ફ્રેન્ડ્સ, આપણે તૂટી ફૂટી રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગઈ છે અને મેં એને અલગ અલગ બાઉલમાં લઈ લીધી છે. હવે આપણે એને અલગ અલગ કલર અને ફ્લેવર આપીશું. હવે આપણે આ ફૂડ કલર લીધો છે યલો, આપણે એક બાઉલમાં એડ કરીશું અને એને બરાબર હલાવી લઈશું. બીજા બાઉલમાં મેં આ ગ્રીન કલર લીધો છે. ફ્રેન્ડ્સ, તમે ઈચ્છો તો આમાં તમે એસેન્સ પણ એડ કરી શકો છો, જેમ કે યલોમાં પાઇનેપલ, આમાં મેંગો, વ્હાઇટમાં સ્ટ્રોબેરી યા રોઝ, આમાં રેડ કલર. હવે આ ચારેય ફૂડ કલર એડ થઈ અને આ ચાસણીમાં આપણા તૂટી ફૂટીના પીસ તૈયાર છે. હવે આને આપણે ચાસણી સાથે જ 6 થી 7 કલાક દુબાડીને રાખીશું કે જેથી આપણી તૂટી ફૂટીમાં કલર અને ફ્લેવર અંદર આવી જાય. હવે તમે જોઈ રહ્યા છો કે આ તૂટી ફૂટી આપણે ચાસણીમાંથી બહાર કાઢી લીધી છે અને એક જાણા કાણાવાળી જાળી ઉપર આપણે તેને લઈ લીધી છે. હવે તેનું મોઇશ્ચર સુકાય અને એ નેચરલ તૂટી ફૂટીના શેપમાં આવે ત્યાં સુધી આપણે તેને રૂમ ટેમ્પરેચર ઉપર એટલે કે ઠંડકમાં જ પંખાની નીચે જ આપણે એને 5 થી 6 દિવસ સુધી થવા દઈશું. ફ્રેન્ડ્સ, આ તૂટી ફૂટીને મેં 2 થી 3 દિવસ માટે રાખી છે
સૂકવી અને 2 થી 3 દિવસમાં જેનું મોઈશ્ચર ઉડી ગયું છે, હવે આ વાપરવા માટે તૈયાર છે આપણી રંગીન ટૂટી ફૂટી. આ મેં 4 કલરમાં બનાવી છે. તમે ઈચ્છો તો હજી વ્હાઈટ પણ રાખી શકો છો અને બીજા કલર પણ એડ કરી શકો છો. તો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક જરૂર કરજો, અને જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરજો.